હેલો બાળકો, કેમ છો? મજામાં? અગાઉના પીરિયડમાં પ્રશ્ન નંબર 10 સુધી પૂરો કર્યો હતો. હવે આજે આપણે પ્રશ્ન નંબર 11 ભણીશું. પ્રશ્ન નંબર 11, નીચે આપેલી વિગતને યોગ્ય ક્રમ આપો અને પ્રશ્નના જવાબ લખો. હવે અહીં નીચે તમને વિગત આપી છે જેને તમારે વાંચીને યોગ્ય ક્રમ આપવાનો છે. હવે અહીં વિગત આપી છે તેમાં એક ગલોડિયાને આપી છે જેને તમારે વાંચવાની છે અને તે પ્રમાણે તેને ક્રમ આપવાનો છે. વિગતના આધારે જોઈએ તો પાછળના પેજ પર તમને વિગત આપી છે જેમાં ગલોડિયાનો જન્મ છે ત્યાં એક નંબર આપી દો. સૌથી પહેલાં ગલોડિયાનો જન્મ થયો તેથી અહીં એક નંબર. હવે આગળના પેજ પર ફેરવો. તેને પછી એક અઠવાડિયે આંખો ખુલે તેને નંબર 2 આપી દો. પહેલાં ગલોડિયાનો જન્મ થયો, એક અઠવાડિયે આંખો ખુલી, પછી 3 અઠવાડિયે ખાવાના દાંત આવ્યા ત્યાં નંબર 3 આપી દો. તેને પછી 4 અઠવાડિયે ડગમગતું ચાલતું થયું તો નંબર 4 અહીં લખી દો. 5 અઠવાડિયે સારી રીતે ચાલતું થયું નંબર 5 અહીં લખી નાખો. પાછળના પેજ પર ફેરવો. નંબર 6, 7 મહિને બધા દાંત આવ્યા અને બધું ખાતું થઈ ગયું. તેના પછી નંબર 7, 1 વર્ષે તેને 3 ગલોડિયાને જન્મ આપ્યો તો અહીં નંબર 7 લખી દો. હવે વિગતના આધારે અહીં પ્રશ્ન આપ્યા છે તેના જવાબ લખવાના છે. પ્રશ્ન 1, ગલોડિયું જન્મ્યા બાદ કયા અઠવાડિયે ડગમગતું ચાલતું થયું? હવે તમે આગળ વિગતમાં જોયું હશે કે 4 અઠવાડિયે ગલોડિયું છે એ ડગમગાતું ચાલતું થયું તેથી જવાબ આવશે 4 અઠવાડિયે. તેના પછીનો પ્રશ્ન નંબર 2, 2 અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? 1 અઠવાડિયામાં 7 દિવસ તો 2 અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 14, તો જવાબ આવશે 14 દિવસ. પ્રશ્ન 3, ગલોડિયાને બધા દાંત ક્યારે આવ્યા? જવાબ આવશે 7 મહિને, જુઓ અહીં આપેલું છે. પ્રશ્ન 4, ગલોડિયાની આંખો ખુલી અને સારી રીતે ચાલતું થયું તે વચ્ચેનો કેટલો સમયગાળો પસાર થયો? ગલોડી આંખે ખુલી ત્યારે 1 અઠવાડિયું થયું હતું અને સારી રીતે ચાલતું થયું એ 5 અઠવાડિયે, એટલે કેટલા અઠવાડિયે થશે? 4, તો જવાબ આવશે 4 અઠવાડિયા. પ્રશ્ન 5, ગલોડિયું સંપૂર્ણ કૂતરી ક્યારે બન્યું? તો જવાબ આવશે 1 વર્ષ. ચલો એટલું જ થઈ ગયું. હવે પ્રશ્ન નંબર 12, પ્રશ્ન નંબર 12, નીચે આપેલા ચિત્ર અને વિગતના આધારે પ્રશ્નનો જવાબ લખો. હવે જુઓ અહીં તમને વિગત આપી છે અપ્પુ હાથીના દાદાજી છે એ 95 વર્ષના છે, ચૂંચું ઉંદરના દાદાજી છે તેને 2 વર્ષના છે અને રાનીના દાદાજી છે તેમની ઉંમર 70 વર્ષ છે. હવે તેના આધારે પ્રશ્નના જવાબ લખીશું. પ્રશ્ન 1, અપ્પુના દાદાજી રાનીના દાદાજી કરતાં કેટલા મોટા છે? અપ્પુના દાદાજી છે એ 95 વર્ષ છે અને રાનીના દાદા છે એ 70 વર્ષના છે, તો કેટલા મોટા થયા કહેવાય? 95માંથી તમે 70 બાદ કરશો તો જવાબ આવશે 25, તો અહીં લખીશું 25 વર્ષ. પ્રશ્ન 2, ચૂંચું ઉંદરના દાદાજી અપ્પુના દાદાજી કરતાં કેટલા નાના છે? અપ્પુના દાદાજી છે એ 95 વર્ષના છે અને ચૂંચું ઉંદરના દાદાજી છે એ 2 વર્ષના છે, એટલે 95માંથી 2 બાદ કરીએ તો કેટલા વર્ષ નાના છે? 3 વર્ષ, તો જવાબ આવશે 3 વર્ષ. ચલો એટલું થઈ ગયું. હવે પ્રશ્ન નંબર 13, નીચેના દાખલા ગણો.
પહેલું, કિંજલે રાત્રે 8:15 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ગૃહકાર્ય કર્યું, તો તેણીએ કેટલા કલાક ગૃહકાર્ય કર્યું? હવે જુઓ, અહીં તમને કલાક અને મિનિટમાં સમય આપેલો છે. હવે તેને હોમવર્ક કરવા બેઠી તેનો શરૂઆતનો સમય અને અંતનો સમય આપેલો છે કે 9:30 તેને પૂરું કર્યું. હવે આપણે ગોતવાનું છે કે તેને કેટલા કલાક ગૃહકાર્ય કર્યું, તો આપણે શું કરીશું? બાદબાકી. તો સૌથી પહેલાં કલાક અને મિનિટ આ રીતના અલગ લખીશું. પછી કલાક છે એમાં મોટી સંખ્યામાંથી હંમેશા બાદબાકીમાં નાની સંખ્યા બાદ થશે, તો અહીં લખીશું પહેલાં 9:30 ઓછા 8:15. હવે બંનેની બાદબાકી કરીશું. 0માંથી 5 જશે નહીં, તેથી આપણે અહીં 10 કરીશું. 3ની ઉપર 2, અહીં 10 લખીશું. 10માંથી 5 જશે 5, 2માંથી 1 જશે 1, 9માંથી 8 જશે કેટલા વધશે? 1. તો તેણે કેટલા કલાક ગૃહકાર્ય કર્યું? 1:15. અહીં તેથી કરીને લખીશું. તેથી કિંજલે 1:15 ગૃહકાર્ય કર્યું. ચલો, આટલું લખાઈ ગયું. હવે સામેના પેજ પર જોઈશું. દાખલા નંબર 2. ચિનલે 3:40 5:50 સુધી તેના ભાઈને ભણાવ્યો, તો ચિનલે કેટલો સમય તેના ભાઈને ભણાવ્યો? હવે અહીંયા કિંજલે કેટલા સમય તેના ભાઈને ભણાવ્યો છે તે ગોતવાનો છે. સૌથી પહેલાં શું કરીશું? તફાવત શોધવાનો છે, માટે બાદબાકી કરીશું. કલાક અને મિનિટ અલગ અલગ લખીશું, કારણ કે અહીં અલગ આપ્યા છે. હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. પહેલાં લખીશું 5:50 ઓછા 3:40. 0માંથી 0 જશે તો 0, 5માંથી 4 જશે 1 વધશે, 5માંથી 3 જશે તો કેટલા વધશે? 2. તો તેના ભાઈને કેટલા કલાક ભણાવ્યો? 2:10. હવે અહીં લખીશું, તેથી જીનલે તેના ભાઈને 2:10 સુધી ભણાવ્યો. ચલો, આજે અહીં સુધી કરીશું, તેના પછીનું આવતા પીરિયડમાં કરીશું.